નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ. વિશ્વભરમાં 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યાની અંદર શ્રી રામ ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે નવસારી ખાતે પણ નવસારીના લોકોએ ખૂબ જ ધામધૂમથી શ્રી રામ ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી હતી. તો આવો, કયા કયા સ્થળે અને કઈ રીતે લોકોએ આ મહોત્સવની ઉજવણી કરી એ આપ સર્વ સમક્ષ પ્રસ્તુત કરીએ. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નવસારી બિલીમોરા દેસરા ખાતે અયોધ્યા રામજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. ત્યારે બિલીમોરામાં ગતરોજ અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે છેલ્લા 2 દિવસથી બિલીમોરાની જનતામાં જોશનો માહોલ જોવા મળ્યો હતો. સાથે જ અયોધ્યા શ્રી રામજીના પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વ તૈયારી જોવા મળી હતી. ત્યારે શ્રી રામજી મંદિર દેસરા ખાતે મંદિર ટ્રસ્ટ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ બિલીમોરા પ્રખંડના સથવારે સવારથી લઈને સાંજ સુધી અલગ અલગ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે 7 કલાકે દીપ પ્રાગટ્ય સાથે સામૂહિક મહાઆરતી કરવામાં આવી હતી. તેમજ નાના બાળકોથી લઈને મોટા વર્ગના તમામ વ્યક્તિઓએ વડાપ્રધાન મોદી સાહેબના કાર્યક્રમને નિહાળ્યો હતો. શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા થતા બિલીમોરાના વિવિધ મહોલ્લાઓમાં જય શ્રી રામના નારા ગુંજ્યા હતા. વિવિધ સ્થળોએ શ્રી રામજીની આરતી પૂજન અને મધ્યાહન ભોજન પણ રાખવામાં આવ્યું હતું. સાથે જ આ કાર્યક્રમની અંદર કોમી એકતાનો એક નાનકડો પ્રયાસ પણ જોવા મળ્યો હતો, જેમાં બિલીમોરાના કેટલાક રિક્ષા ડ્રાઈવરોએ બિલીમોરા વિસ્તારમાં મફત ડ્રોપ સેવા કરી હતી, જેના નગરજનોએ ખૂબ જ લાભ લીધો હતો. સાથે જ આ કાર્યક્રમમાં રામજી મંદિર ટ્રસ્ટ દેસરા તેમજ બજરંગ દળ અને અન્ય મંડળોએ પણ આ કાર્યક્રમમાં ભારે જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો. સાથે જ બીજી તરફ રણછોડજી મહોલ્લા ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર આ મહાઆરતીમાં એમએલએ રાકેશભાઈ અને ભૂરાભાઈ શાહ તેમજ પિયુષભાઈ દેસાઈ પધાર્યા હતા અને શ્રી રામ પ્રતિષ્ઠા મહોત્સવનો ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી હતી. ત્યારે નવસારીના ચીખલી તાલુકામાં વસતા રામ ભક્તોમાં પણ એક અનેરો આનંદ અને ઉલ્લાસ પ્રસરી જવા પામ્યો હતો એ નજરે જોવા મળ્યું હતું. અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિ પર પ્રભુ શ્રી રામનું ભવ્ય મંદિર નિર્માણ થઈ ગયું અને જ્યારે અયોધ્યા ખાતે રામ મંદિર માટેની વર્ષોથી રાહ જોઈને બેઠેલા હિન્દુઓના પરિશ્રમનો અંત આવ્યો હોય ત્યારે રામ મંદિરનું નિર્માણ થઈ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો, જેને લઈને સમગ્ર દેશના હિન્દુઓ એક ઉત્સવ તરીકે આ દિવસને ઉજવ્યો હતો. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો. કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફ્ટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલી લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો. કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. સાથે જ ચીખલી તાલુકાના અનેક અલગ અલગ ગામો અને વિસ્તારોમાં પણ શોભાયાત્રા, અયોધ્યા ખાતે થઈ રહેલ પ્રાણ પ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ, રામધૂન, ભંડારાઓ, પ્રસાદ વિતરણ જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં ધોળીકુવા રામેશ્વર મહાદેવ મંદિરથી 6 ગામોની સંયુક્ત શોભાયાત્રા નીકળી હતી અને ચીખલી નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મહાપ્રસાદ અને જીવંત પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાનકુવા ખાતે બાઇક રેલી, તો સુરખાઈ ખાતે પ્રસાદ વિતરણ અને કુકેરી ખાતે રામધૂન રાખવામાં આવી હતી અને લોકોએ ખૂબ જ ધામધૂમથી આ દિવસને ઉજવ્યો હતો. સાથે જ ચીખલીમાંથી વંકાલ ગામના રિક્ષા ચાલક સુમનભાઈ પટેલ પોતાની રિક્ષા મોદી રથ લઈને અયોધ્યા માટે મોદી મંત્ર લઈને રવાના થયા હતા. સુમનભાઈ દ્વારા ઓમ નમો નારાયણ તેમજ કમળનું ફૂલ અંકિત કરી સોના ચાંદીનું યંત્ર અયોધ્યામાં ભગવાન શ્રી રામના ચરણોમાં ધરી 2024માં વિજય માટે પ્રાર્થના કરશે એવું કહ્યું. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ ચીખલી એસટી બસ સ્ટેન્ડ પાસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની કેક કાપીને મીઠાઈ વહેંચી ઉજવણી કરતા આવ્યા છે.
ત્યારે બીજી તરફ ચીખલી તાલુકામાં ગામે ગામ અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અનેક વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સથવારે ભક્તિભાવ પૂર્વક અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે હિન્દુ સંગઠનો દ્વારા નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં બજરંગ દળના દક્ષિણ પ્રાંતના સંયોજક વિક્રમસિંહ ભાથીજી, ધારાસભ્ય નરેશ પટેલ, ભાજપના મયંકભાઈ, એપીએમસી ચેરમેન કિશોરભાઈ, ચીખલી કસ્બા યુવક મંડળ સહિતના ઉપસ્થિતિમાં ભગવાન રામના જીવન પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. સાથે જ કથાકાર ભીખુરામ બાપુ તેમજ પ્રભાનંદજીએ આશીર્વચનો પણ આપ્યા હતા. અને તેને વાત કરીએ તો વોર્ડ નંબર 11 જય શક્તિનગર સોસાયટી વિજલપુરના તમામ મેમ્બરોએ મળીને ઘરે ઘરે રંગોળી પાડી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્ર તેમજ માતા સીતા આ બંનેની રંગોળી પાડીને સોસાયટીમાં ભવ્ય દીપોત્સવ ઉજવ્યો હતો. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. સાથે જ વિશેષ રૂપથી જય શક્તિનગર સોસાયટીના તમામ મેમ્બરો, નગરસેવક, માઇનર કમિટી અધ્યક્ષ ચંદ્રા ભદોરિયા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે વાત કરીએ નવસારીનું સૌથી ફેમસ અને જાણીતું એવું સૌરસ ખમણ, જેમને ત્યાં પણ શ્રી રામ નામના દીવડા સજાવવામાં આવ્યા હતા. દીવડા સજાવી દીવડા કરીને શ્રી રામ ભગવાન શ્રી રામ લખવામાં આવ્યું હતું અને એ રીતે શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે બીજી તરફ નવસારીમાં જલારામ બાપા મંદિર કાલિયાવાડી ખાતે શ્રી રામસેના ગુજરાત પ્રદેશ પ્રભારી શ્રી યજ્ઞેશ મૈસુરિયાએ રેલીની શરૂઆત કરી અને જય શ્રી રામના નારા સાથે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ કહ્યું કે ભારત હવે તાજમહેલના નામથી નહીં પણ અયોધ્યા શ્રી રામ મંદિરના નામથી ઓળખવામાં આવશે. અને ગૌરવની વાત છે કે 500 વર્ષ પછી સનાતન ધર્મની વિજય નો જીત થયો છે. સાથે જ રામ રાજ્યની ગત રોજ 22 જાન્યુઆરી 2024 ના રોજ સ્થાપના થઈ ચૂકી છે અને સાથે જ આ બાબતે તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા અને અભિનંદન રેલીની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે વેસમા ખાતે બાઇક લઈને લોકોએ અભિનંદન રેલી કાઢી હતી અને ખૂબ જ ધામધૂમથી આ મહોત્સવને ઉજવ્યો હતો. તેમજ વિશાલનગર સોસાયટી ઇટાળવા ખાતે શ્રી રામ ભગવાનની આરતી કરવામાં આવી હતી. તેમજ મરોલી ખાતે SMKR વસી હાઈસ્કૂલમાં છેલ્લા 4 દિવસથી શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રંગોળી પૂરવામાં આવી રહી હતી અને એ છેલ્લા 4 દિવસથી રંગોળી પૂરવામાં આવી રહી હતી અને ગતરોજ 22 જાન્યુઆરીના રોજ એ રંગોળીને સંપૂર્ણ કરી હતી અને એ રીતે રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યો હતો. ત્યારે આપ સર્વ સમક્ષ આપ સ્ક્રીન પર નિહાળી શકો છો કે અક્ષરધામમાં જે મંદિર છે તે રાત્રિના સમયે આ મંદિરનું દ્રશ્ય કેવું છે આવો નિહાળીએ સ્ક્રીન પર. પ્રિય ગ્રાહક મિત્રો, શું તમે SK કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો? નહીં તો આવો જાણીએ. સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન. ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે, જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે. બીજું પાસું છે મેડિક્લેમ. ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી, પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે, જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો. અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો. અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે. આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો.
એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો. હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે. 10,000 રૂપિયાની દર મહિને એસઆઈપી કરી 13% અપેક્ષિત વળતર તમને મળે. 5 વર્ષે 10 લાખ, 10 વર્ષે 25 લાખ, 15 વર્ષે 50 લાખ અને 20 વર્ષે 1 કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો. અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે. તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો, સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો. તો સરનામું નોંધી લો, એસકે કન્સલ્ટન્સી, ચીમનાભાઈ ચોક, જૂનો વાંદરી મહોલ્લો, શક્તિ ફાફડાવાળાની લાઇનમાં, મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.